ભારતીય જનતા પાર્ટીના સાવલીના ધારાસભ્ય છે કેતન ઇનામદાર જેમણે રાજીનામું આપી દીધું છે મેલ કરી દીધો જે અધ્યક્ષને અને સૌથી મોટું કારણ જાણવા મળી રહ્યું છે કેતન ઇનામદારે વીટીવી સાથે વાતચીત કરી અને સ્પષ્ટ પોતાની વ્યથા વ્યક્ત કરી છે કે અધિકારીઓ તંત્ર અમુક મંત્રીઓ તેમનું સાંભળતા નથી કામ નથી થઈ રહ્યું સાવલીનો વિકાસ રૂંધાઈ ગયો છે આપને જણાવ્યું બે હાજર બારમાં અપક્ષ તરીકે લડ્યા હતા અને જીત્યા હતા કેતન ઇનામદાર ત્યારબાદ બે હાજર તેરમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા બે હાજર સત્તરમાં પણ ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ લડ્યા અને જીત્યા આશરે ચાલીસ હજારના માર્જિનથી કેતન ઇનામદારની જીત થઈ હતી પરંતુ આ પહેલા બે હાજર અઢારમાં બે હાજર ઓગણીસ બે હાજર અઢારમાં સમયમાં મધુ યોગેશ પટેલ અને કેતન ઇનામદાર આ ત્રણ ધારાસભ્યો હતા જેમણે આવી ફરિયાદ કરી હતી વાઘોડિયાના ધારાસભ્ય છ ટમથી ચૂંટાઈ છે મધુ શ્રીવાસ્તવ અને તેણે પણ નારાજગી વ્યક્ત કરી હતી યોગેશ પટેલ એક સિનિયર નેતા છે ભારતીય જનતા પાર્ટીના તેમણે પણ નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે પણ સંકેત મધુ શ્રીવાસ્તવે એ પ્રતિક્રિયા આપી હતી કે અમે માત્ર ત્રણ નથી પરંતુ દસ થી બાર બીજા ધારાસભ્યો છે જે નારાજ છે હવે જોવાનું એ રહે છે કે આજે અવાજ કે તેને નામધારે ઉઠાવ્યો છે અવાજ આગળ કેટલે સુધી તેના પડઘા પડે છે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી કેતન ઇનામદારે અને એ વખત એમની જોડે મધુ શ્રીવાસ્તવ પણ જોડાયા હતા યોગેશ પટેલ પણ જોડાયા હતા પણ આ વખતની નારાજગી છે સીધી સરકાર સંગઠન પર છે એ બહુ મહત્વની વાત છે એને લઈને આવનાર સમયમાં રાજકારણ ઘરમાં પણ ફરીથી આ જે નારાજગી જે આ નારાજગી ભાજપ પર કેટલી ભારે પડી શકે છે કારણ કે સંકેત તો એક વાત સ્વાભાવિક છે અને કેતન ઇનામદાર ખુદ એવી એવીટીવી સાથેની વાતચીતમાં એ જણાવી દીધું છે કે મારો અવાજ ઉઠ્યા બાદ અનેક એવા લોકો સામે આવશે ભારતીય જનતા પાર્ટી નવ્વાણુંથી એકસો ત્રણ પહોંચી પરંતુ એકસો ત્રણથી હવે બેકફૂટ એકસો બે પર આવી રહી છે શું કઈ રીતે જોવાઈ રહ્યું છે આ કેતાન ઇનામદારના ધારાસભ્યના એક રાજીનામાના નિર્ણય તો પરેશ જોડાયેલા છે થી પરેશ આપનો આપને અવાજ આવી રહ્યો છે મારો પરેશ સવાલ એ થઈ રહ્યો છે કે જે સંકેત કેતન ઇનામદારે વીટીવી ની વાતચીતમાં આપ્યા છે કે હું એકલો નથી અનેક લોકો છે અનેક ધારાસભ્યો છે જે નારાજ છે અધિકારીઓના અમુક વિભાગોના વર્તનથી નથી સાંભળી રહ્યા લોકો અમારું નથી કામ થતા અમારા વિસ્તારના તો આજે સંકેત કેતન ઇનામદારે આપ્યા છે તે તો લાગી રહ્યું છે ભાજપ માટે મુશ્કેલી વધારી શકે છે ચોક્કસ આ મુશ્કેલી વધારી શકે છે સંગઠન પક્ષ અને સરકાર આ ત્રણે માટે મોટો પડકાર ઉભો થશે આ અગાઉ કેતન ઇનામદારે ખાસ કરીને બે હાજર અઢાર માં અધિકારીઓ કામ નથી કરતા એ લઈને પણ મુદ્દો ઉપાડો હતો અને એમના સાથે યોગેશ પટેલ જોડાયા હતા એ સમયે અને આ અત્યારની સ્થિતિ છે કે એમાં પક્ષ અને સંગઠન અને સરકાર નથી સાંભળતા જેને લીધે એમના મત વિસ્તારના વિકાસના પ્રશ્ન બહુ અવણ ઉકેલ આવ્યા છે અને એ નારાજગીને લઈને આજે રાજીનામું આપ્યું છે આપણી સાથે વીટીવી ના એડિટર ઈસુદાન ગઢવી જોડાયા છે ઇસુદાન ભાઈ ખાસ કરીને અત્યારે બે હજાર અઢાર ની નારાજગી પછી બે હજાર વીસ ની નારાજગીમાં સીધો પ્રશ્ન પક્ષ સંગઠન અને સરકાર સામે છે બિલકુલ આમાં કેતન ઇનામદાર જ્યારે વીટીવી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે હું સાંભળી રહ્યો હતો વીટીવી માં કે એમણે બે ત્રણ સૂચક વાત કરી છે એક વાત એમણે એવી કરી છે કે અધિકારીઓ સાંભળતા નથી આ તો વર્ષોની છે એમાં કોઈ બે માત્ર નથી કારણ કે અધિકારીઓને એટલા બધા પાવર આપી દેવામાં આવે છે અથવા તો અધિકારીઓ અંદરખાને મિસગાઈડ કરતા હોય છે સર આ તો કામ થઈ શકે એવું નથી પણ બીજું એણે જે બે ત્રણ સૂચકમાં એમણે જે નિવેદન વીટીવી ઉપર કર્યું છે ચોંકાવનારું છે એક નિવેદન એવું હતું કે એ નિવેદનમાં સ્પષ્ટપણે તમે મનાવશે તો માનશો કે કેમ એમણે થોડું ગોળ ગોળ ફેરવ્યું બીજું કે તમે કોંગ્રેસમાં જોડાશો કે કેમ ત્યારે પણ એમણે એવું કહ્યું કે મારી પ્રજા નક્કી કરશે આનું અર્થ છે એ બહુ બહુ જ સૂચક અર્થ છે કેતન ઇનામદાર ઈ અપક્ષમાં નરેન્દ્રભાઈ મોદી વખતે જયારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં હતા મુખ્યમંત્રી માટે નરેન્દ્ર મોદી લડી રહ્યા હતા ચૂંટણી ત્યારે કેતન ઇનામદારે બે હજાર બારમાં માં અપક્ષ તરીકે માણસે જીત મેળવી છે જિલ્લા પંચાયતોમાં અપક્ષ તરીકે આ માણસે જીત મેળવી છે એટલે પ્રજાનો એને ખૂબ સપોર્ટ છે ત્રીજી સૂચક વાત એમણે એવું કરી કે બીજા પણ મારા સાથી મિત્રો ધારાસભ્યો નારાજ છે આ બહુ મોટી વાત છે બીજા સાથી મિત્રો નારાજ હોય અને રાજીનામા પડે કારણ કે ભાજપની ની એકસો ને ત્રણ સીટ હતી અત્યારે એમાંથી એક સીટ ઘટી ગઈ એટલે એકસો ને બે રહી હવે માની લો કે મનાવવામાં આવશે એ વાત સાચી છે પ્રદેશ પ્રમુખ છે મુખ્યમંત્રી છે નાયબ મુખ્યમંત્રી છે મનાવવાની કોશિશો પણ કરશે વિધાનસભાના અધ્યક્ષ કદાચ એ સ્વીકારે પણ નહીં એનો દાવ પણ હોઈ શકે અત્યારે કેતન ઇનામદાર નું કારણ કે અકુબા જાડેજાએ પણ આ જ રીતે કહ્યું હતું કે ભાઈ આમાં બરોબર મને ફ્રીડમ નથી મળતો નારાજગી બતાવતા હતા મંત્રીપદ મળ્યું એમને સિક્કે રાહુલજીને એવું હતું છેલ્લી ઘડી સુધી કે મારો ટર્ન પણ લાગી જશે પણ એ મંત્રીપદ ના મળ્યું બીજા તો હારી ગયા છે ચૌધરી ને એ બધા એટલે હારી ગયા હોય એનો તો અમે આપણે સમજીએ છીએ કે એનો સ્થાન ખુરશી સામેની ખુરશીઓ ઉપર જોય પણ જે જીતે છે એ સિકંદર છે અને ગુજરાતમાં આ સ્થિતિએ જોકે કોંગ્રેસ આના સંપર્કમાં હશે ખબર નથી અથવા તો કોંગ્રેસમાં એટલી બધી વિઝન પણ નથી કદાચ એવું કહી શકાય કે કેટલાક નેતાઓના પોતાના એજન્ડાના કારણે કોંગ્રેસ હંમેશા સારા વ્યક્તિઓને ક્યારે સાચવી નથી શકતી એવું પણ એક આક્ષેપો થયા છે કારણ કે એના પોતાના અંદરની અંદરની કેટલાક નેતાઓના ગ્રુપો હોય છે પણ કેતન ઇનામદાર એ અપક્ષમાં જીતી શકતો હોય તો આપણે સમજી શકીએ એની તાકાત કેટલી હશે બીજું કે એણે રાજીનામું આપ્યું છે આવતીકાલે સમજો કે મધુ શ્રીવાસ્તવ છે સી કે રાહુલજી છે આ બધા લોકો પણ સરપીલાની જેમ બહાર નીકળી શકે એવી શક્યતાઓ છે એટલે અત્યારની સ્થિતિએ ચૂંટણી તો બે હજાર બાવીસ માં આવવાની છે પરંતુ અત્યારે અને હવે ભાજપ નવાણું થી એકસો ત્રણ ઉપર પહોંચી ગઈ છે એક ઘટી ગયું છે એવું છે પણ એ સ્થિતિએ ચોક્કસ કહી શકાય કે ભાજપ છે એના મોડી મંડળ અને અધિકારીઓ ઉપરની ઓછી પકડ એના કારણે એ પોતે મુશ્કેલીમાં માં ચોક્કસ મુકાઈ શકે એમ છે એક એકાદ બે પાંચ ધારાસભ્યો હજી રાજીનામા આપે તો એનો કોઈ ફેરક નહીં પડે સરકાર નથી જતી પરંતુ લાલ બત્તી સમાન ચોક્કસ થઈ શકે એવી સ્થિતિ પણ ચોક્કસ છે જોકે ગુજરાતમાં અગાઉ પણ મેં કહ્યું હતું કે ભાજપ લોકપ્રિય નથી પણ વિકલ્પ નથી કોંગ્રેસ અને કોંગ્રેસ છે એ ગ્રુપ માંથી બહાર નથી આવતી ધવલસિંહ ઝાલા જે એકવાર વાત કરતા હતા ધવલસિંહ ઝાલા એવું કહેતા હતા કે મને બીજો વાંધો નથી પણ કોંગ્રેસના જ લોકો કોંગ્રેસને હરાવવા નીકળે છે એક બીજા નેતા મને એવું કહેતા હતા જ્યારે અમે પ્રદેશની કમિટીમાં હતા તો અમે ધારાસભ્યોના નામો નક્કી કરીએ તો એ ધારાસભ્યોના નામો અમે બહાર એ પેલા સરકાર પાસે પહોંચી જતા હતા એનો અર્થ એ થાય છે કે કોંગ્રેસ છે એ નબળી અહીંયા પોતે છે હું હંમેશા સાબિત કરતી આવી છે એમ અને કદાચ કોઈના કોઈ પણ નેતાઓના પોતાના હિતના કારણે પણ હોઈ શકે છે પણ સવાલ એટલો છે કે આ કેતન ઇનામદાર નો રાજીનામું એ માત્ર ઇઝીલી નથી અને આ રાજીનામા બાદ મધુ શ્રીવાસ્તવ કે સિક્કે રાહુલજી જેવા નેતા ઉભા નહીં થાય એની પણ કોઈ ગેરંટી નથી એક બીજો બહુ મહત્વનો પ્રશ્ન છે કે જયારે દબાવની રાજનીતિ આવે છે ત્યારે નારાજ ધારાસભ્ય ધારાસભ્યને પદ મળે છે પ્રતિષ્ઠા મળે છે ખાસ કરીને બજેટ સેશન હવે થોડા દિવસ પછી જ આવવાનું છે પ્રદેશના પ્રમુખ પણ બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આ પક્ષ અને સરકાર બંને માટે ખુબ પડકારજનક છે અને આ જેટલા અસંતોષ વાત આવે છે વડોદરા જિલ્લાના જે ધારાસભ્યો છે એમાંથી આવે છે તો આ કેટલું પડકારજનક રહેશે વડોદરામાં બાર જેટલા ધારાસભ્યોમાંથી એક તો રાજેન્દ્રભાઈ ત્રિવેદીને અધ્યક્ષ તરીકે ગોઠવી દીધા એટલે એ અત્યારે શાંત છે યોગેશભાઈને મંત્રી તરીકે ગોઠવી દીધા રાજ્ય કક્ષામાં પણ અને એમની છેમલી ટર્મ જ માનીને બધા ચાલે છે એવા લોકો નુકસાન ન કરે નુકસાન કરે યંગ લોકો અને લોકપ્રિય લોકો ક્યારે કારણ કે આ લોકો ની તો અમે મોટાભાગે ટિકિટો કપાતી હોય જે લોકો ની ઉંમર થઈ ગઈ અથવા તો જે લોકો પોતાના સૂર્યાસ્તમાં હોય એ લોકોને કારણે પાર્ટી ને બહુ નુકસાન નથી હોતું કોંગ્રેસ માં શું છે કોંગ્રેસ સૂર્યાસ્ત થયેલા ઘણા નેતાઓ છે ઈ લોકો નું વધારે ચાલતું હોય છે એટલે જ પ્રોબ્લેમ થાય છે કારણ કે સૂર્યાસ્ત થયા પછી એ નેતા ને કોઈ બીજી જવાબદારી બીજા રાજ્યો માં આપી દેવાતી હોય છે હંમેશા એવું થતું હોય છે પણ જનરલી આખી ઘટનામાં એવું ચોક્કસ કહી શકાય કે આ સરકાર માટે લાલબત્તી સમાન છે નારાજગી અધિકારીઓ સામે છે તંત્ર સામે એનો અર્થ એ થયો કે તંત્ર છે એ સાંભળતું નથી તંત્ર ઉપર પકડ વધારવાની જરૂર છે એટલું નહીં ખોટા કામ કરાવવાના હોય તો એ ખોટી વસ્તુ છે પણ કેતન ઇનામદારે જયારે વીચવી સાથે વાત કરી મેં સાંભળી એમણે સ્પષ્ટ કહ્યું કે અમારા પર્સનલ કામો ન કરો એવું મેં કહ્યું છે પણ પ્રજાના જ જો કામો ન થાય

જે પડકાર છે એ સંગઠન અને પક્ષ બંને જશે તો એ કેટલો અસર કરશે સરકારની કામગીરીની બજેટ લઈને અને ખાસ કરીને જે છે એને ટકાવી રાખવામાં બિલકુલ આગામી નવેમ્બરમાં ને એ બધી ચૂંટણીઓ આવી રહી છે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે અને તાલુકા જિલ્લા પંચાયતની કોંગ્રેસની હમણાં તાલુકા જિલ્લા પંચાયતની જયારે પેટા ચૂંટણીઓ ગઈ ત્યારે એમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો કદાચ એ કારણ હોઈ શકે છે કે ભાઈ આઠ મહિના માટે કોણ આવે ટિકિટો ખર્ચો કોણ કરે એવું બની શકે કદાચ કારણ માની લઈએ પણ સામે પક્ષે ભાજપે પણ એટલા માટે ચેતી જવાની જરૂર છે કે ભાજપ હવે હવે એવી સ્થિતિ નથી કે ગુજરાત પોતાની માલિકીનું છે એવી રીતે વર્તી શકે ભાજપ પક્ષ બીજું કે ભાજપ પક્ષના જ્યારે નારાજ નેતાઓ આવતા હોય અને આ આવી રીતે આવે તો શું થાય કે કેટલીક જ્યારે ચૂપ હોય ત્યારે બધું ચૂપ હોય છે બીજા બાકી પાછળથી ઉભા થતા હોય છે એટલે ભાજપમાં પણ કેટલાય એવા નેતાઓ છે ઓલરેડી નારાજ છે એ સરકારમાં છે એ પણ નારાજો છે એની નારાજગીઓ પણ વારે વારે ક્યાંક સ્ટેજ ઉપર તમને મને જોવા મળે છે એ નારાજગીઓને પણ કઈ રીતે ખાડી શકાય એ પણ ભાજપે હવે સ્ટ્રેટેજી બનાવવી પડશે ભાજપ એમાં માસ્ટર છે નારાજગી કઈ રીતે એને એને ખુશીમાં વેપાર એમાં ભાજપ માસ્ટરી છે એટલા માટે લીલાધરભાઈ વાઘેલા એની ટિકિટ માટે જયારે આવ્યા અમદાવાદમાં માં અહિયાં ત્યારે એમણે ભાડે કાર્યાલય રાખેલું તો ખૂબ નારાજ થઈને આવ્યા જયારે એક કલાક જયારે બેસી ભાજપના નેતાઓ સાથે બહાર નીકળ્યા ત્યારે હસતા હસતા જઈ રહ્યા હતા કે આપણે તો ભાઈ પાર્ટીના કાર્યકર્તાઓ છીએ આનો અર્થ એ થયો કે ભાજપમાં એ છે અને મને લાગે છે કે તેને ઇનામદારને કદાચ આ લોકો મનાવી પણ લેશે એવું અત્યારનું મને મને પેલું લાગે છે પણ આમાં કોંગ્રેસે પણ હવે પ્રજા કામો માટે એલર્ટ થઈ જવાની જરૂર છે કારણ કે કોંગ્રેસ પણ અઠ્યોતેર માંથી બહોતેરે આવી ગઈ છે એટલે એમને પણ અત્યારે એને પણ લાલબત્તી સમાન જ છે ખાસ કરીને જે કોંગ્રેસ ને મૂછમાં હસવાનો એક પ્રસંગ આવ્યો છે થોડું ગેલમાં પણ આવી છે ત્યારે ભાજપનું ડેમેજ કંટ્રોલ એક સમયે નરેન્દ્ર મોદી હતા ત્યારે ડેમેજ કંટ્રોલ બહુ ઝડપથી થતું હતું અને આ કેતનભાઈ તો બે હજાર અઢારથી સત્તર પછીના વર્ષથી નારાજ છે તો આ ડેમેજ કંટ્રોલની આખી ઘટના કેમ એને ધ્યાનમાં ન લેવાય નહીં નહીં પરેશભાઈ ધ્યાનમાં તો લેવાતી એવું નથી કે નથી લેવાતી હતી અને દરેક ભાજપ વર્ષોથી અહીંયા પચીસ વર્ષથી શાસન છે ભાજપનું એટલે હવે કોઈ ભાજપને પણ એવું નથી કે ભાઈ કારણ કે એન્ટિંગ ઇન્કમન્સી તો થાય જ આ તો કોંગ્રેસના નેતાઓ અને એનો જૂથબંધી બાકી તમે વિચાર કરો કે કોંગ્રેસ મરી પરવાડી હોય તો એ તો આપે જ કોંગ્રેસ ના કોઈ બહુ મહેનત નથી કરતા એવી રીતે ભાજપ ને પણ પચાસ સીટ છે શહેરો ની છેતાલીસ એ મોટા ભાગની ભાજપ ની હોય છે એટલે ભાજપ કોંગ્રેસ નો પોતાનો વર્ગ છે કામ કરો ન કરો કામ થાય કે ન થાય એટલે દરેક પાર્ટીને જ્યારે એવું થાય કે હું તો જીતી જીતી જ આવી છું અથવા તો અમારી જીત નક્કી છે એટલે સ્વાભાવિક છે આવી નારાજગીઓ ને લોકો ગણકારે નહીં એવું બની શકે ખાસ કરીને આજે આ નારાજગી અત્યારે છે નારાજગીને આધારે રાજીનામું આપ્યું છે તો એક પડકાર તો ચોક્કસ સરકાર પાસે રહેવાનો છે જી તો પડકાર હવે સરકાર સામે પાર્ટી સામે છે અને હવે જોવાનું એ રહેશે કે ડેમેજ કંટ્રોલ કઈ રીતના કરવામાં अथवा તો મનાવી લેવામાં સફળ થાય છે કે કેમ